અમદાવાદમાં ગુજરાતમાં પ્રથમવાર આધુનિક રોબોટનું કરાયું લોન્ચિંગ. ગુજરાતમાં પ્રથમવાર અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલી ત્રિશા હોસ્પિટલ ખાતે દુનિયાનો સર્વશ્રેષ્ઠ કહેવાતા ની રિપ્લેસમેન્ટના રોબોટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જેમાં ઘૂંટણના દર્દીઓને ઓપરેશન કરાવવા માટે ગુજરાત બહાર જવું પડતું હોય છે, તેમજ ખર્ચ પણ વધુ થતો હોય છે. પરંતુ હવે દર્દીઓની સારવારને મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે, કારણ કે અમદાવાદમાં જ અદ્યતન ટેકનોલોજી ધરાવતા રોબોટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને આ રોબોટના કારણે દર્દીઓને અનેક ફાયદા થાય છે, જેમાં ઘૂંટણના ઓપરેશન સમયે હાડકામાં ઘસારો થતો હોય છે. પરંતુ આ રોબોટિક ટેકનોલોજીના કારણે હવે દર્દીઓના ઘૂંટણના હાડકાનો ઘસારો નહિવત થાય છે અને એટલું જ નહીં, પરંતુ રોબોટ થકી ઓપરેશન કરાવ્યા બાદ દર્દીની રિકવરી ઝડપી થતી હોય સાથોસાથ મહત્તમ ચોકસાઈ સાથે ઓપરેશન કરવામાં આવે છે. અને અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલી ત્રિશા હોસ્પિટલના ડિરેક્ટર અને ચીફ ઓર્થોપેડિક સર્જન ડોક્ટર અલ્પેશ પટેલ આ રોબોટ વિશે વધુમાં જણાવે છે કે ત્રિશા હોસ્પિટલની યાત્રા સખત મહેનત, પ્રતિબદ્ધતા અને દર્દીની સંભાળ પ્રત્યે સમર્પિત છે અને ત્રિશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દર્દીઓની સારવાર યોગ્ય રીતે થાય તે માટે નવી ટેકનોલોજી અપનાવવા ખૂબ જ ઉત્સુક છે અને રોબોટિક ટેકનોલોજીએ ઘૂંટણના સાંધા બદલવામાં એક આધુનિક પદ્ધતિ છે, જેમાં જુદા જુદા પ્રકારના ઘૂંટણના ઘસારા હોય છે અને આ ઘૂંટણના ઘસારાના કારણે દર્દીઓને અસહ્ય દર્દ થતો હોય છે અને દર્દીઓના ઘૂંટણની સારવારના પણ પ્રકારો હોય છે, જેમાં ઘસારાના શરૂઆતના તબક્કામાં દવા જીવનશૈલી બદલવી, જેમ કે નીચે બેસાય નહીં, પલાઠી વાળવી નહીં, સીડી ચડઉતર ના કરવી વગેરે બાબતો બદલાવી પડતી હોય છે અને દુખાવાની ગોળીઓથી ઘસારો મટતો નથી, તેમજ ઘૂંટણમાં વધુ ઘસારો હોવાના કારણે તેનું ફરજિયાત ઓપરેશન કરાવવું પડતું હોય છે, જેમાં રોબોટિકની રિપ્લેસમેન્ટની પદ્ધતિને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે રોબોટની મદદથી કરવામાં આવતા ઓપરેશનના કારણે દર્દીઓને મહત્તમ ચોકસાઈ સાથે ઓપરેશન કરવામાં આવતું હોય છે અને દર્દીઓને રિકવરી પણ ઝડપથી થતી હોય છે, જેમાં પહેલા ઘૂંટણના સાંધાનું ઓપરેશન ડોક્ટરના અનુભવ અને અનુમાનના આધારે કરવામાં આવતું હતું અને હવે ટેકનોલોજીના અભાવના કારણે ક્યારેક દર્દીઓને મુશ્કેલીઓ પણ પડતી હોય છે, પરંતુ 100% રિઝલ્ટ દર્દીઓને મળી રહે તે માટે ડોક્ટર અલ્પેશ પટેલ દ્વારા અદ્યતન ટેકનોલોજીવાળા રોબોટ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે અને આ રોબોટના લાભથી અનેક દર્દીઓને ઘૂંટણના સાંધા બદલાવવા મહત્તમ ચોકસાઈ સાથે સારવાર મળશે. આપ ઉંમર કે સાથ બઢતા એક રોગ ઘૂંટના કા ઘસારા સુના હી હોગા કે જૈસે ઉંમર બઢતી હૈ તો બડી ઉંમર મેં ઘૂંટના મેં ઘિસાવ શરૂ હો જાતા હૈ. જૈસે ઘૂંટને મેં ઘિસાવ શરૂ હોતી એસા પોસિબલ હૈ કે અપને જો મેન્યુઅલ મેથડ સે સર્જરી ખતમ તો ઓલવેઝ કર સકતે તો કભી પેશન્ટ કા સર્જરી અધૂરા નહીં રહે જાતા. અચ્છા, પેશન્ટ કો ઇસમે કોઈ પ્રોબ્લેમ આયેગી ફિર? નહીં, પેશન્ટ કા જો પ્રોબ્લેમ રહે જાતા થા, જો ખોડ રહે જાતી થી, જો ટેડા રહે જાતા થા, ઉસકો હી સુધાર કરને કે લિયે હી રોબોટિક ટેકનોલોજી. રોબોટિક ટેકનોલોજી સે ટાઈમ કિતને ટાઈમ મેં રિપ્લેસમેન્ટ હો જાતા હૈ? રોબોટિક ટેકનોલોજી સે 30-40 મિનિટ મેં પૂરા સર્જરી ખતમ હો સકતા હૈ. એક દિન મેં સર કિતને રિપ્લેસમેન્ટ હો, ની રિપ્લેસમેન્ટ હો? એક દિન મેં 4-5 સર્જરી એક સ્લોટ મેં આરામ સે કર સકતા હૈ. ના બેઠના ડેલી એક્ટિવિટીઝ મેં તકલીફ શરૂ હો જાતા હૈ, તબ જાકે રિપ્લેસમેન્ટ કા એડવાઇસ દેને મેં આતા હૈ. અબ રિપ્લેસમેન્ટ જબ કરના હોતા હૈ તો આપ કન્વેન્શનલ મેથડ યાની રૂટીન સર્જરી આપ દેખા હોગા ઓર સુના હોગા ઓર દૂસરા રોબોટિક ટેકનોલોજી જો આજ હમ યહાં પે ત્રિશા મલ્ટી સ્પેશિયાલિટી મેં લોન્ચ કર રહે વો એ નહી ટેકનોલોજી ની રિપ્લેસમેન્ટ કે લિયે હૈ. અબ ની રિપ્લેસમેન્ટ જબ કરતે હૈ તો એક પેર કા એલાઇનમેન્ટ ડિસાઇડ કરના હોતા હૈ, જો પેર ટેડા હોતા હૈ ઉસકો સીધા કરના હોતા હૈ, જો એલાઇનમેન્ટ સીધા કરને કે લિયે કન્વેન્શનલ સર્જરી મેં ઉપર કી હડ્ડી મેં એક રોડ ડાલના હોતા હૈ, જીસ રોડ કે ઉપર જીગ લગા કે હડ્ડી કો કટ કરના હોતા હૈ ઓર નીચે કી હડ્ડી મેં બહાર સે જીગ લગા કે નીચે કી હડ્ડી કો કટ કરના હોતા હૈ. યે જબ જીગ લગાતે તો એક અનુભવ સે, એક જજમેન્ટ સે, એક અનુમાન સે જીગ કો લગાયા જાતા હૈ, જીસમે કુછ ના કુછ ખામી રહેને કી સંભાવના રહેતી. ઉસમેં ઉસ ખામી કી વજહ સે કઈ દર્દીઓ કો સુના હુઆ કી 10-20% લોગ એસે હોતે જિનકો થોડા ઘૂંટને મેં બાદ મેં ઓપરેશન કી બાદ ભી દર્દ રહે જાતા થા. अच्छा, गुजरात ये जो रोबोट सर्जरी का है किन देशों में है और आज फिलहाल गुजरात में प्रथम बार है तो किस तरह से आयोजन हुआ इसका? ओके, अभी जैसे कि रोबोटिक सर्जरी इसलिए आया कि कुछ ना कुछ प्रॉब्लम घुटने में ऑपरेशन के बाद भी रह जाता था तो उसको लेके टेक्नोलॉजी डेवलप हुआ जो रोबोटिक नी टेक्नोलॉजी है. अच्छा, इसका खर्चा कितना आएगा? हाँ, रोबोटिक नी टेक्नोलॉजी में नॉर्मल सर्जरी से 20-30 हज़ार रुपये ज़्यादा खर्चा आता है, उसमें ज़्यादा ऐसा नहीं है कि बहुत सर्जरी का कॉस्ट बढ़ जाता है.
अच्छा, रोबोट जिस तरह से देखा जाए, अगर लाइटिंग का प्रॉब्लम आया तो रोबोट की जो सर्जरी में कुछ प्रॉब्लम आएगी क्या? नहीं, रोबोटिक सर्जरी में इनकेस लाइट भी चला गया तो प्रैक्टिकली ये सब बैटरी ऑपरेटेड 100% रहते हैं, तो ऐसा कुछ ऐसा दिक्कत नहीं आएगा कि मशीन बंद हो जाएगा। चलो, एक ब्यूरो रिपोर्ट, बीजी न्यूज।